રાજ્યમાં વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે કે જે કચ્છના માંડવી દરિયા કિનારે ટકરાવાની શક્યતા છે તંત્ર એલર્ટ છે અને લોકોને દરિયા કિનારે નહીં જવા અપીલ કરાય છે કેટલીક જગ્યાએ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર બીપીર જોઈ નામના વાવાઝોડાનો ખુતરો ઊભો થયો છે અને રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ બાર તેર ચૌદ પંદર અને સોળ જૂને અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કા કડાકા અને ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત પંદર સોળ જૂને અતિભારે વરસાદ પડવાની શક્યતાને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર આવી પડેલી કુદરતી આફતને પહોંચી વળવા તંત્ર એ તમામ પ્ર પ્રકારની તૈયારીઓ કરી લીધી છે અરબી સમુદ્રમાં સર્જાયેલું રિવર વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતનો દરિયો તોફાની બનતો જાય છે વાવાઝોડાની અસરથી બારથી સોળ જૂન વચ્ચે રાજ્યમાં નેવથી એકસો પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત થઈ છે આગામી પંદર અને સોળ જૂને ભારે વરસાદ પડવાની શક્યતા સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે એકસો પાંત્રીસની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરિણામે લોકોને દરિયાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે